ઢોસાના બેટર સાથે શિયાળા માટે ખાસ આપણે એક નવી સબ્જી બનાવવાના છીએ, જેના માટે અહીંયા મેં બે વાટકી પાલક, એક વાટકી ટામેટું, એક વાટકી ડુંગળી, એક વાટકી લીલી ડુંગળી, એક વાટકી લીલું લસણ, એક વાટકી લીલવાના દાણા છે, ફ્રેશ લીલવાના દાણા, એક વાટકી જેટલી મેથી ઝીણી સમારી દીધી છે ધોઈને, એક વાટકી જેટલું ચીઝ, વાટકીથી ઓછું જસ્ટ ગાર્નિશિંગ માટે લીલું લસણ લીધું છે, અને આ પનીર છે છીણેલું. ટેસ્ટ પ્રમાણે તમે પનીર અને ચીઝમાં હજુ વધારો કરી શકો છો, પણ આટલું તો ખાસ જોઈશે. તો બસ આજે આપણે ઢોસા સાથે હરિયાળી ગોટાળાની સબ્જી બનાવીશું. આટલી તૈયારી તમારી હશે એટલે સબ્જી ફટાફટ બની જશે. આદું મરચાં લસણ કઢાઈમાં લગભગ એક વાટકી જેટલું તેલ ગરમ કરવા મૂકી દઈશું. તેલ ગરમ થાય એટલે સૌથી પહેલાં આપણે લીલવાના દાણા ફોડી દઈશું. 3-4 મિનિટમાં તુવેરના દાણા એકદમ સરસ ચડી ગયા હશે, તો આનાથી આપણે બાફવા નહીં પડશે અને ટેસ્ટ એકદમ સરસ આવશે. આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરી દીધી છે, લીલું લસણ ઉમેરી દઈશું. ગરમ તેલમાં આ રીતે ડાયરેક્ટ આપણે તુવેરના દાણા ઉમેરીશું એટલે ચાર જ મિનિટમાં સરસ ચડી જશે. એકાદ મિનિટ માટે લીલું લસણ સતરાઈ જાય પછી આપણે ડુંગળી ઉમેરી દઈશું, એકદમ ઝીણી સમારેલી. આમાં ખાસ શાક છે એકદમ ઝીણું સમારવાનું, તો એનો ટેસ્ટ ઢોસા સાથે બહુ જ સરસ લાગશે. ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું, લીલી ડુંગળી ઉમેરી દઈશું. બધું જ શાક મેં ધોઈને ઝીણું ઝીણું સમાર્યું છે. ડુંગળી લીલું લસણ સતરાઈ જાય એટલે ટામેટાં ઉમેરી દઈશું. આમાં તમે લીલા ટામેટાનો એટલે કે કાચા ટામેટાનો પણ ઉપયોગ કરી શકો છો, તો એનાથી કલર બહુ જ સરસ આવશે. અને કાચા ટામેટા ના મળે લીલા ટામેટા તો આ પણ સદાબહાર છે. મસાલામાં 1/2 ચમચી જેટલી હળદર, 1 ચમચી ધાણાજીરું, 1/2 ચમચીથી વધારે લાલ મરચું પાવડર આપણે ઉમેરીશું. સ્વાદ પ્રમાણે મીઠું લગભગ 1/4 ચમચી જેટલું, કારણ કે પાલક છે એ થોડી ખારી હોય એટલે એનું ખાસ ધ્યાન રાખવાનું. અને ચીઝ આપણે ઉમેરતા હોય એમાં પણ થોડો મીઠા જેવો ટેસ્ટ હોય એટલે એ રીતે મીઠું ઓછું જ ઉમેરવું. ટામેટાં સતરાઈ રહ્યા છે તો સાથે જ આપણે મેથી ઉમેરી દઈશું. હવે ખાલી આપણે પાલક બાકી છે ઉમેરવાની શાકમાં. આમાં તમે હજુ વધારે ક્વોન્ટિટીમાં બનાવતા હો તો થોડા પ્રમાણમાં તમે કોબીજનો પણ ઉપયોગ કરી શકો છો, એ પણ બહુ જ સરસ, એનો પણ બહુ સરસ ટેસ્ટ આવશે. કેપ્સિકમનો ઉપયોગ કરી શકો છો. ટામેટાં ચડી જાય એટલે આપણે પાલક ઉમેરી દઈશું. લગભગ 2 વાટકી જેટલી હતી પણ પાલક એકદમ પચકાઈ જશે, દેખાશે નહીં શાકમાં એટલી. જરૂર પડે તો તમે થોડા પ્રમાણમાં પાણી પણ ઉમેરી શકો છો, 1/2 વાટકી જેટલું, જો એકદમ રસાદાર બનાવવું હોય તો. પાલકને બધું જ શાક ચડી ગયું છે તો હવે હું 1/2 વાટકી જેટલું પાણી ઉમેરું છું, કારણ કે આની અંદર આપણે પનીર ઉમેરવાના છે એટલે સરસ ગ્રેવી થાય એના માટે. હવે મેથી છે એ ઓપ્શનલ છે, તમારે ના ઉમેરવી હોય તો પણ ચાલે, પણ આ બધી સબ્જીમાં મેથી છે એના ગુણ ભળી જશે પણ સ્વાદ એટલો બધો આગળ પડતો નહીં આવે. એના કારણે ખાસ મેં થોડી મેથી પણ ઉમેરી છે, કારણ કે શિયાળામાં આપણે જનરલી બધું જ શાક રાખતા હોઈએ ઘરમાં. તો આ રીતે નાના મોટા પાયે ઓછી ક્વોન્ટિટીમાં એનો ઉપયોગ કરી શકીએ. છેલ્લે માપ પ્રમાણે લીધેલું પનીર ઉમેરી દઈશું, છીણેલું મિક્સ કરી દઈશું પનીર. પનીર પ્રમાણે તમે આમાં પાણીના માપમાં વધઘટ કરી શકો છો. ચીઝ ઉમેરી દઈશું છેલ્લે. ચીઝ ઓગળે એટલે હવે આપણે સબ્જી રેડી. લીલી તુવેર ના હોય ને તો આપણે વટાણાનો પણ ઉપયોગ આમાં કરી શકીએ છીએ, પણ બને ત્યાં સુધી ફ્રોઝન ના લેતા ફ્રેશ વટાણા લેજો, એનો સ્વાદ ખૂબ જ સરસ આવશે. તો બસ હવે આપણી સબ્જી તૈયાર છે. મેં બહુ લિક્વિડી નથી રાખી, તમારે જે રીતનું રસાદાર જોઈતી હોય એ પ્રમાણે પાણીનું માપ સેટ કરજો પનીર સામે.
तो चीज एकदम सरस ओगड़ी गई छे, गैस बंद करी देशू अने गरम गरम आ सब्जी आपणे ढोसा साथे पीरसीशू। गरमा गरम ढोसा साथे आ सब्जी बहुज मस्त लागशे। तमे ढोसा उपर स्प्रेड करीने पण आपी शको छो अने शाक तरीके पण आपी शको छो। तो सब्जी अने ढोसा तैयार छे। કેવી લાગી ઢોસા સબ્જી? ભાઈવું તમે ભી ખવડાવજો અને તમારા છોકરાને ભી ખવડાવજો અને તમે આનંદ કરજો। બાય બાય, મજા કરજો।